वर्णिवेशरमणीयदर्शनं मन्दहाननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर सातमु तरंग छत्रीसमु भगवान श्रीहरि कड़ी थी कुंडाल गाम पधारिया छे। कुंडाल गामना कला भक्त एक गरीब भक्त हता, पण केटली ऊंची एनी गरिमा हती। ભક્ત ચિંતામણીના પ્રચાર વિભાગમાં નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ વિસ્તારથી વાતો કરી છે। એ કુંડાલ ગામમાં મહારાજ પધાર્યા છે, જમવા શ્રીજી મહારાજ બેઠા છે અને સદગુરુ આધારાનંદ સ્વામીએ પ્રસંગને આગળ આ તરંગમાં વિસ્તારથી કહે છે। પૂર સાતમું તરંગ છત્રીસમું આવો મુક્તાનંદ સ્વામી કહે છે। હે ઉત્તમ રાજા, બધા હરિભક્તો અને ભાવિક શ્રોતાઓ તમે હેતથી સાંભળો। હવે હું ફરી શ્રીહરિ જમતા હતા તે વાત કહું છું। શ્રીહરિ જ્યારે દૂધપાક જમી રહ્યા પછી ભાત અને દહીં લીધા, તેમાં થોડીક સાકર નાખીને પછી નિપુણ શ્રીહરિ જમ્યા। મહારાજની ભોજન લીલાઓ, શું જમતા, કેવી રીતે જમતા, પાછળ મેં ટકોર કરી હતી। ક્યાં ખાના, કબ ખાના, કિતના ખાના, કેસે ખાના ઓર કહાં ખાના, અમારા આશિત ભગત ચાંદ્રાયણ કરે છે। એમને પગ ને બધું હવે એકદમ સરસ થઈ ગયું છે, પેટમાં ગેસ પણ ઓછો થઈ ગયો છે, એટલે કહેતા હવે દરરોજ ગોળા ચાલુ રાખીએ। અમારા ઘનશ્યામ દાદા ચાંદ્રાયણ કરે છે। દાદાની ગાડી 30-40ની સ્પીડે ચાલતી હતી, હવે 50-60ની સ્પીડ થઈ ગઈ છે। અમારા ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ અમીન પહેલી વાર ચાંદ્રાયણ કરે છે। આજે બપોરે ચાંદ્રાયણનો મહિમા એવો સરસ મને કહેતા હતા કે સ્વામી એટલો આનંદ આવે છે, શરીર હળવું રહે છે, પહેલી વાર ચાંદ્રાયણ કર્યું। અને જ્યારે આમ કરવાનું નક્કી કરતા હશો ત્યારે કેવું અઘરું લાગતું હશે કે એક મહિનો 8 જ કોળિયા ખાવાના, જ્યુસ પીવા નહીં મળે, થતું હશે કે નહીં? ધર્મનો માર્ગ આવો છે। શરૂઆતમાં દુઃખ દેખાય છે, પણ એકવાર તમે અંદર જશો ને પછી સુખ દેખાશે। અને જગતનો માર્ગ કેવો છે? શરૂઆતમાં સુખ દેખાશે, પણ જો ભૂલે ચૂકે અંદર ગયા તો દુઃખ દુઃખ અને દુઃખ છે। ક્યાં ખાના, કબ ખાના, કહાં ખાના, કેસે ખાના, કિતના ખાના, જીવનમાં યાદ રાખો આ બધા ચરિત્ર। ભગવાન તો ભગવાન છે, એ ગમે તે ચરિત્ર કરે એમની દિવ્યતા એટલી જ રહે છે। તેમ છતાં શ્રીજી મહારાજ દહીં જમવા બેસે, સાકર નાખે, આંગળીથી હલાવે, પેલા ચાખે, ખાટું હોય તો નહીં ખાવાનું। આવી મહારાજની કાયમની રીત હતી, આપણે પાછળ સાંભળ્યું ને। કહેવાનું શું, આપણે પણ આ કથા શ્રવણ કરીએ છીએ, થોડો થોડો સુધારો કરતા જઈએ તો મહારાજ પણ રાજી થાય, શરીર પણ સારું રહે
આ લોકમાં પણ શાંતિ રહે અને અંતે મહારાજની મૂર્તિનું મહાસુખ પણ મળે. ધર્મકુમાર શ્રીહરિ જ્યારે જમી રહ્યા એટલે તરત હાથ અને મુખ ધોયા, પછી મુખવાસ લીધો. શ્રીહરિ જે થાળ જમ્યા તે બધા દરબારોને આપ્યો અને બીજા બે પાત્રમાં કઢાવીને એક એભલ ખાચરને અને બીજો જીવા ખાચરને પ્રસાદ આપ્યો. દરબાર એભલ ખાચરની બે દીકરીઓ જીવુબા અને લાડુબા અપાર ત્યાગી અને તપસ્વી અને ઘણા સારા હરિભક્ત હતા. તેઓ પોતાના પિતા એભલ ખાચરની સાથે આવ્યા હતા. મોટા મુક્ત જીવુબા લાડુબા એમના મહિમાની વાતો અત્યારે આપણે શ્રવણ કરીશું. સાગરમાં આગળ વાત આવી કે સૂર્યને જેમ કોઈ ઉપમા ન આપી શકાય, સમુદ્રને જેમ બીજી કોઈ ઉપમા ન આપી શકાય, એમ ત્યાગી માત્રમાં મુક્તાનંદ સ્વામી, ગ્રહસ્થ ભક્ત માત્રમાં દાદા ખાચર અને સ્ત્રી ભક્ત માત્રમાં જીવુબા એને કોઈની ઉપમા ન આપી શકાય આટલા મહાન એ સંતો અને ભક્તો હતા. લાડુદાન ગઢવી એટલે કે પાછળથી થયેલા બ્રહ્માનંદ સ્વામી મહારાજનું પારખું લેવા માટે અને ખરું કહીએ તો શ્રીજી મહારાજનું પાખંડ ખુલ્લું કરવા માટે એક યુવાન છે, વિદ્વાન છે. મહારાજનું પાખંડનું ખુલ્લું કરી નાખો આમ ચેલેન્જ સ્વીકારીને ગઢપુરમાં આવે, પાંચ સંકલ્પ કર્યા હતા કે શું ખરેખર ભગવાન હશે? લોકો વાત કરે એવું હશે? અંતર્યામી હશે? આટલા બધા માણસો વાત કરે છે જાત જાતની? જો ભગવાન હોય, ઉત્તર બાજુ મુખારવિંદ કરીને બેઠા હોય, એટલું જ નહીં ભગવાન હોય પણ શાસ્ત્રી પરંપરા સ્વીકારી હોય, આગળ શ્રીમદ ભાગવતનું પુસ્તક રાખ્યું હોય, કાઠિયાવાડનો સુક્કો પ્રદેશ જોઈને વળી વિચાર થયો કે આ સુક્કા પ્રદેશની અંદર પણ તાજો ગુલાબના ફૂલનો હાર એના ગળામાં હોય, ચોથો સંકલ્પ કર્યો, આટલું હોય તો પણ ભગવાન નહીં, હું જાઉં મારું નામ ઠામ લઈને મને બોલાવે તો ભગવાન જાણું, ચાર સંકલ્પ પૂરા થાય તો પણ ન માનું, મને નજીક બોલાવી બેસારી સામુદ્રિક શાસ્ત્રમાં ભગવાનના જેવા ચિહ્નો કહ્યા છે, લક્ષણો કહ્યા છે, એવા લક્ષણો એના દર્શન કરાવે તો માનીશ કે સ્વામિનારાયણ ભગવાન છે, બાકી એનું પાખંડ હું ઉઘાડું કરી નાખીશ. દાદા ખાચરના દરબારમાં આવે અને વીજળીનો ઝબકારો થાય એટલી વારમાં તો બધા સંકલ્પ પૂરા. ઉત્તર બાજુ મુખારવિંદ કરી મહારાજ બેઠા છે, શ્રીમદ ભાગવતનું પુસ્તક સામે રાખ્યું છે, ગુલાબનો સરસ મજાનો તાજો હાર ગળામાં છે, અને લાડુદાન તો જેમ પ્રવેશે ને આમ ચાર આંખ ભેગી થાય ત્યાં તો મહારાજ આમ આવો આવો લાડુદાનજી, અમારા ગુરુદેવ રામાનંદ સ્વામી એમના અતિ કૃપાપાત્ર આપના માતા પિતા હતા, રાજસ્થાનના ખાણ ગામના રહેવાસી, ચારણ જ્ઞાતિ છે, બધો પરિચય મહારાજ એક સેકન્ડમાં આપી દીધો. એક વસ્તુ બાકી રહી, નજીક આવ્યા, ચરણ લાંબા કર્યા અને ચરણારવિંદમાં સોળ ચિહ્નના દર્શન કરાવ્યા. હવે લાડુદાનજીને જાજુ પૂછવા જેવું તો કંઈ હતું જ નહીં, શાસ્ત્રાર્થ કરવા જેવું પણ કંઈ હતું જ નહીં. ભગવાન ઓળખાયા ખરા, સાંભળજો, આટલા પરચા જુએ એટલે ઓળખાયા કહેવાય કે ના કહેવાય, અને નક્કી કરી નાખ્યું કે હવે તમારી સાથે જ રહેવું છે, ઘર પરિવાર બધું છોડી દીધું, ભૂલાઈ ગયું. આવા ભગવાનને પકડ્યા, ભગવાનને ઓળખી લીધા, પણ શરીર ઉપર 13 કિલો સોનું હતું, યુવાન હતા ને રોમ રોમમાં રજોગુણ દેખાતો હતો, આવો રજોગુણ સ્વામીના શરીર ઉપર હતો. ભૂપેન્દ્રભાઈ બપોરની વાત યાદ છે ને, બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો ગુણાતાનંદ સ્વામીની વાત ઉપરથી, સત્વગુણ રજોગુણ ને તમોગુણની એક વાત અમારી બપોરે ચાલતી હતી. આ ત્રણે ત્રણ માયાનું કાર્ય છે, ત્રણે ત્રણ, સત્વગુણ રજોગુણ અને તમોગુણ.
મહારાજને એમ થાય કે લાડુદાનજી અમને ઓળખી ગયા છે, અમારી સાથે રહ્યા છે, પરંતુ હજી જે કરવું જોઈએ એ કરવામાં તો કાચા છે. અમને કોણ ઓળખાવે, પોતાની ભૂલ કોણ દેખાડે, આ રજોગુણ કોણ કઢાવે? એમાં એક દિવસ ચર્ચા નીકળી સભામાં. પ્રસંગ એવો હતો કે જીવુબા ને લાડુબા રાજઘરાનાના દીકરી અને રાજકુમારિકાઓ એમાં પણ લગ્ન થઈ ગયેલા, અને લગ્ન થયા પછી એ પિયરમાં ન જાય, પતિને ત્યાં ન જાય, ત્યારે માતા પિતાને કેવું દુઃખ થાય, સમાજમાં પણ એને નીચી નજર રાખવી પડે, બેજણા ટોણા મોણા મારે. આ ચર્ચા સભામાં ચાલતી હતી. શ્રીજી મહારાજે કહ્યું, અમે પણ ઘણું કહીએ છીએ પણ બંને બહેનો માને તો ને. અને વચ્ચે લાડુદાનજીએ કહ્યું, મહારાજ એ કામ અમને સોંપી દો, કોને પરણાવવા ને કોને છૂટા પાડવા, અમારા ચારણની જીભ પર સરસ્વતી બેઠી હોય, અને અમે જ્યારે શૃંગાર રસનું વર્ણન કરીએ ને ત્યારે એકવાર વૃદ્ધ થયેલો પુરુષ હોય ને એના શરીરમાં પણ કામ નૃત્ય કરવા લાગે, આ બધું કામ અમારું છે. આખો પ્રસંગ સમજવા જેવો છે, બહુ સમજવા જેવો છે. આપણે બધા ભગવાનના ભક્ત છીએ, લગભગ ભગવાન પાસે આવીએ છીએ, ભગવાનને ઓળખીએ છીએ, પણ દરેક વાતમાં આપણે આપણા અહમને 41% 51% રાખીએ છીએ. લાડુદાનજી શ્રીજી મહારાજને તો નહીં પણ લાડુબાને પણ ઓળખી નથી શક્યા એમ કહી શકાય ને. આટલી કથા સુધી મહારાજે કહ્યું, તો બહુ સારું, તમે જાઓ ને સમજાવો ને, એમના પિતાજી રાજી થશે, અમે પણ રાજી થશું. અંતર્યામી છે, મનમાં તો જાણે છે કે લાડુદાનજી એકવાર જશો ને પછી ખબર પડશે. જીવબા લાડુબા તો સાંખ્યોગી વર્તમાન પાળનારા હતા. વચ્ચે પડદો નાખ્યો, એક બાજુ જીવબા લાડુબા અંદર બેઠા, આ બાજુ લાડુદાનજી બેઠા, મોઢું જોયા વગર વાત કરવાની છે. લાડુદાનજીએ ઘણી બધી વાતો કરી, અને પછી જીવુબા લાડુબા એમણે જે ત્યાગ અને વૈરાગ્યની વાતો શરૂ કરી. લાડુદાનજી શરમ આવે છે, શરમ. આ પુરુષોત્તમ નારાયણને તમે ઓળખ્યા, એના ચરણમાં તમે બેસો છો, મા બાપને ઘર પરિવારને બધું તમે ભૂલી ગયા, અને આ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી તમે જગતના કોલસા મોઢામાં નાખવાની વાત કરો છો, સંસારના રાગ અને વૈભવ વિલાસની વાત કરો છો, આ અમૃત રસ મળ્યા પછી ઝેર પીવાની વાત કરો છો. અને જીવુબા લાડુબાની એ વાતો લાડુદાનજીને એવી આરપાર નીકળી ગઈ, ગયા તા સંસારનો રંગ જીવુબાને ચડાવવા માટે, પણ થયું શું? જીવુબાની વાણી સાંભળીને પોતાનો સંસારનો રંગ એટલી હદ સુધી ઉતરી ગયો, મહારાજ પાસે આવ્યા, 13 કિલો સોનું ઉતારીને ચરણમાં મૂકી દીધું, મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે મોટી દયા કરી મને આ સેવા કરવાની તક આપી, હવે બસ પ્રભુ તમારા ચરણોમાં રાખો, તમારો સાધુ કરો, હવે મારે સંસારમાં નથી. અરે પણ તમે તો જીવુબાને સંસારમાં મોકલવા ગયા હતા, કેવો ત્યાગ હશે કલ્પના કરી શકીએ ને આપણે. જીવુબા અને લાડુબા એનો વૈરાગ્ય કેટલો તીવ્ર હશે. મહારાજે લાડુદાનજીને દીક્ષા આપી, સંત બનાવ્યા, અને એમ બોલ્યા કે આ લાડુદાનજીને વૈરાગ્યનો રંગ લક્ષ્મીજી, જીવુબા એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે, લક્ષ્મીજીનું નામ છે શ્રી, એમના દ્વારા ચડ્યો છે, એટલે શ્રી રંગદાસ સ્વામી નામ પાડ્યું. એટલે બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન પણ છે, એમાં શ્રીરંગનાથ સ્વામીને કહેજો, સુણો ચતુર સુજાણ. અને પછી એ સુણો ચતુર સુજાણ કીર્તનવાળી કથા આપણે ઘણીવાર સાંભળીએ છીએ. ત્યાર પછી મહારાજે નામ પાછળથી પરિવર્તિત કર્યું, બ્રહ્માનંદ સ્વામી નામ પાડ્યું, પણ જીવુબા અને લાડુબા એમનો ત્યાગ અને વૈરાગ્ય એવો હતો. પૂજ્યપાદ ગુરુજી ઘણીવાર કહે છે, સાધુએ ત્યાગી સંતો ભક્તો એના જીવન હંમેશા જોવા, વિચારવા, સાંભળવા, વાંચવા. ગ્રહસ્થ ભક્તોએ હંમેશા ગ્રહસ્થ ભક્તોના જીવન વાંચવા, વિચારવા. અને સ્ત્રી ભક્તોએ હંમેશા
જે સ્ત્રી ભક્તો થયા જીવબા જેવા, લાડુબા જેવા, નાનુબા જેવા, રાજુબા જેવા, પાંચુબા જેવા. અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સારા વિદ્વાન મોટાભાગના સંતો સ્ત્રી ભક્તો ઉપર કાર્ય કરી રહ્યા છે. કારણ કે શ્રીજી મહારાજના સમયમાં એટલા મોટા મોટા સ્થિતિવાળા સ્ત્રી ભક્તો થઈ ગયા. પણ આ બધા ભક્તો પોતાની જાતને જાહેર કરવા માટે નહોતા જીવતા, કેવળ ને કેવળ ભગવાનને માટે પોતાની જાતને ખપાવી દેવા માટે જીવતા હતા. એટલે એ ભક્તો એટલા મહાન હોવા છતાં શાસ્ત્રોમાં આંશિક પ્રસંગો યત્ર તત્ર હતા અલગ અલગ જગ્યાએ, પરંતુ એ પ્રસંગો જો કલેક્ટ થાય, એક સારા ગ્રંથમાં ગૂંથાય, તો અનેક સ્ત્રી ભક્તોને પ્રેરણા મળે. એ હેતુથી હમણાં છેલ્લા ઘણા વર્ષોથી સારા સારા વિદ્વાન સંતોએ ખૂબ સારું કાર્ય કર્યું છે. સ્ત્રી ભક્તોએ જરૂરથી એવા ઉત્તમ સ્ત્રી ભક્તોના જીવન વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ. પૂજ્યપાદ ગુરુજીએ પણ, તમે જાણો છો, સહજાનંદી સિંહણ સ્ત્રી ભક્તોના જીવન ઉપર બ્રહ્મસત્રમાં કથા કરી. આ કથા સાંભળ્યા પછી લોયાધામ પરિવારના સ્ત્રી ભક્તોને એટલું બધું બળ મળ્યું છે. જીવબાનું દિવ્ય જીવન, એની સરસ મજાની વાતો આવે છે, સાંભળજો. દરબાર જીવા ખાચરની બે દીકરીઓ અમૂલાબાઈ અને અમરબાઈ, તે બંને બહેનો પણ લાડુબા અને જીવબા જેવા ત્યાગી હતા. તેમને ભગવાન સિવાય બીજે ક્યાંય હેત ન હતું. તે બંને બહેનો જીવબા અને લાડુબાનો સમાગમ કરતી અને તે કહે તેમ હંમેશા કરતી. અમૂલાબાઈની માતાનું નામ કુંવરબાઈ હતું. તેમની મોટી બહેન સોનબાઈ નામે હતા. તેની દીકરી રાજબાઈ હતા. તેઓ પણ ઘણા નિષ્કામી હતા. રાજબાઈ સંસાર સુખથી વૈરાગ્ય પામી ત્યાગી થઈ ઘનશ્યામ શ્રીહરિનું અતિ ભજન કરતા હતા. એ પાંચેય બહેનો અત્યંત ત્યાગી હતા. કોણ કોણ? જીવબા, લાડુબા, અમૂલાબા, અમરાબા અને રાજબા. આ બધા સ્ત્રી ભક્તોની કથાઓ આપણા શાસ્ત્રોમાં છે. વંદન કરવાનું મન થાય. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલું મોટું યોગદાન સંતોનું છે, એટલું જ મોટું યોગદાન સ્ત્રી ભક્તોનું છે. આજે નહીં, જ્યારથી આ સંપ્રદાય શરૂ થયો ને ત્યારથી, આજે પણ એવું જ છે. જ્યાં જ્યાં સારો સત્સંગ છે ને ત્યાં સ્ત્રી ભક્તોને તમે જુઓ ને તો સેવામાં, સમજણમાં, ઘસાવામાં, સમર્પણમાં હંમેશા સ્ત્રી ભક્તો આગળ હોય છે. આ વાત થોડી આપણે અત્યારે સમજી લઈએ. કોઈ પણ ઉત્તમ વસ્તુ હોય ને એનાથી ઉત્તમ કાર્ય થાય, પણ કાર્ય બે પ્રકારનું હોય, સારું પણ હોય અને ખરાબ પણ હોય. ઉત્તમ વસ્તુથી પોઝિટિવ કામ કરો તો ઉત્તમ સારું કામ થાય, અને ઉત્તમ વસ્તુથી નેગેટિવ કામ કરો તો ઉત્તમ નેગેટિવ કામ થાય. આજે દુનિયામાં સ્ત્રી માત્રનો એટલો બધો દુરુપયોગ થઈ રહ્યો છે. એક વાસનાના પ્રતીક તરીકે ચારે બાજુ તમે જુઓ, નિષ્કામી વર્તમાનની વાત, ધર્મ નિયમની વાત, સ્ત્રી પુરુષની મર્યાદાની વાત તો હવે પૂરી થઈ ગઈ એવું લાગે. હજી તો કળિયુગ શરૂ છે. ત્યાં જો આવી દશા હોય તો કળિયુગનું અંતિમ ચિત્ર તો કેટલી હદ સુધી વિકૃત હશે, કલ્પના ન કરી શકીએ. આજે અમેરિકામાં કે ઇન્ડિયામાં પણ, હવે ઇન્ડિયામાં આના કરતાં વિકૃત છે. હવે આ તો આ દેશમાં છીએ એટલે વાત કરી દઈએ. જે ભગવાનના ભક્તો છે, જે તમે સારા હરિભક્તો છો, તમારા દીકરાઓ દીકરીઓ એમાં અમેરિકાનો રંગ અતિ ન ચડી જાય એનું તો ધ્યાન રાખવું જ જોઈએ. હવે અમેરિકામાં એવું થઈ ગયું, દીકરો છે એને કેટલા દીકરાઓ ફ્રેન્ડ છે એમાં એનો મહિમા નથી. વિજાતિ ફ્રેન્ડના કેટલા છે એમાં એની ગરિમા ગણાય, બોલો. માતા પિતા
સ્ટોરમાં બિઝનેસમાં એટલા બધા બિઝી હોય, વ્યસ્ત હોય, એને ખબર પણ ન હોય મારો દીકરો ક્યાં છે ને, કોણેના ફ્રેન્ડ છે ને, ક્યાં ફરવા જાય છે ને, ક્યાં રખડે છે. પછી જ્યારે વિસ્ફોટ થાય ને ત્યારે બધી ખબર પડે, પણ ઇઝ ટુ લેટ. હવે પસ્તાવો કરવાથી કશું થવાનું નથી. આજથી જાગીએ, આજથી. ભગવાન સ્વામિનારાયણ જે લીટીને કરીને ગયા છે ને, એ લીટીની બહાર નીકળવામાં અમે પણ સુખી નથી થવાના, તમે પણ સુખી નથી થવાના. તમારા દીકરાઓ અને દીકરીઓ એને સેફ રાખવા માટે, સત્સંગમાં રાખવા માટે એટલું તો શીખવાડી જ દો કે દીકરા હોય તો દીકરાઓને ફ્રેન્ડ કરે, દીકરીઓ હોય તો દીકરીઓને ફ્રેન્ડ કરે. પુરુષો પુરુષો સાથે ગમે એટલી પ્રવૃત્તિ કરે, જો એક વચનામૃત વાંચો, આમાં શું શબ્દ આવ્યો, જીવબા અને લાડુબા તો મુક્ત હતા, એમના સમાગમે કરીને અમૂલાબા અને અમરીબા એ પણ એવા મુક્ત થયા એમના સમાગમથી. અને કેવા મુક્ત થયા, ભગવાન સિવાય બીજે ક્યાંય હેત નહોતો. ઘણી વાર કથામાં હું વાત કરું છું, હેત પ્રેમ આ શબ્દ બહુ સમજવા જેવો છે. પ્રેમ સારી જગ્યાએ થાય ને તો કલ્યાણ કરનારો બને છે, અને ખરાબ જગ્યાએ થાય ને તો કલ્યાણ બગાડનારો બને છે. ચાવી એક જ, જમણી બાજુ ફેરવશો તાળું બંધ થશે, ડાબી બાજુ ફેરવશો તાળું ખુલી જશે. પ્રેમ એક જ તત્વ છે, કલ્યાણને બગાડવાનું કામ પણ એ કરે છે, કલ્યાણને સુધારવાનું કામ પણ એ કરે છે. મુક્તાનંદ સ્વામીને મહારાજે ટકોર કરી કે સ્વામી તમે ગામડામાં જાઓ, વિચરણ કરવા જાઓ, પણ પહેલાં ગમે તેવો જીવ હોય, મહારાજના શબ્દો સાગરના, ગમે તેવો જીવ હોય એને તમારામાં હેત થાય એવું કરજો. કારણ કે હેત થશે તો વાત મનાશે, વાત માનશે તો ધર્મનિયમ પાળતો થશે, ધર્મનિયમ પાળતો થશે તો ખોટું શું એને ખબર પડશે, અધર્મ શું ખબર પડશે, અધર્મ ખબર પડશે તો અધર્મ છોડશે, અધર્મ છોડશે ત્યાર પછી એનું કલ્યાણ થશે. ભગવાન સ્વામિનારાયણે બતાવેલો આ ક્રમ સાચો કે ખોટો? એક દિવસમાં કોઈ અધર્મ છોડી નથી શકતો. અમારી પાસે કેટલા મૂર્તિયા લઈને આવે, સ્વામી આને વ્યસન છોડાવો, સ્વામી આને ફેશન છોડાવો, આને કુસંગ છોડાવો, એમ જો અમારા કહેવાથી છૂટી જતો હોય તો એક સેકન્ડમાં છોડાવી દઈએ ને અમે. એમ નથી છૂટતો. બધાના મૂળમાં શું છે? પ્રેમ. શું છે? વચનામૃતમાં શ્રીજી મહારાજે કેવી વાત કરી, ગઢપુર પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત, ભગવાને કળ ચઢાવ્યાનું વચનામૃત છે. મહારાજના પ્રસાદીના શબ્દો થોડા વાંચીએ છીએ. વચનામૃતથી મહાન આ પૃથ્વી ઉપર બીજી કોઈ સિદ્ધાંતની વાત નથી. એક ગાંઠ મારી લો. તમારે અને અમારે જીવનમાં સુખી થવું હોય તો વચનામૃતથી શ્રેષ્ઠ માર્ગદર્શન આપણી પાસે બીજું કોઈ નથી. આ નક્કી કરી લો. સ્વીકારવું ન સ્વીકારવું, થઈ શકે ન થઈ શકે પછીની વાત, પણ વચનામૃતને પૂછો. વચનામૃતને વાત મળતી હોય તો સ્વીકારો, ન મળતી હોય તો મનને મનાવવા કોશિશ કરો કે મારી માન્યતા ખોટી છે, મારે આ વાત છોડવી છે, મહારાજને પ્રાર્થના કરો. મહારાજ શું બોલે છે? જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી કળ ચઢાવી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં, અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે. તે માટે સહેજે જ સ્ત્રીમાં પુરુષની હેત થાય છે, અને પુરુષમાં સ્ત્રીની હેત થાય છે, અને સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજે હેત થાય છે. એ હેતરૂપી ભગવાનની માયા છે. ભગવાનની માયાનું સ્વરૂપ શું કીધું દાદા? થોડું જોરથી બોલો. હેતરૂપી ભગવાનની માયા છે. હું રમૂજમાં એક વાત કરું. અમે બહાર જતા હોઈએ ને એટલે હું ઘણીવાર ઘનશ્યામ દાદાની પરીક્ષા કરું, દાદા આવવું છે તમારે. દાદા ઓલવેજ ના પાડે, રહેવા દો ને તમે, આપણે મંદિરમાં બધું બરાબર છે. દેખાય આવે કે આ દાદાને, અમારા ભીખુ દાદાને હવે આ મહારાજ સિવાય ક્યાંય હેત નથી રહ્યું. અને ઘણા તો પેલા ધોબીના કૂતરાની જેમ વાટનાય નહીં અને ઘાટનાય નહીં, એવા રખડ્યા કરતા હોય, એવા રખડ્યા કરતા હોય.
એ રખડેલ બલ્લા હોય ને ભૂત એની જેમ રખડતા હોય, હેતરૂપી ભગવાનની માયા છે. કયું હેત? સ્ત્રીમાં પુરુષને થાય છે, પુરુષને સ્ત્રીમાં થાય છે. તે મહારાજના શબ્દો, તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. લો, આખી દુનિયા એક જ પ્રવાહમાં તણાઈ રહી છે, માયાના પ્રવાહમાં. એ માયાના પ્રવાહનું નામ શું છે? હેતરૂપી પ્રવાહ. એ પ્રવાહ પણ કેવો પ્રવાહ છે? સ્ત્રીને પુરુષમાં અને પુરુષને સ્ત્રીમાં. શાસ્ત્રે મર્યાદા કરી કે અગ્નિની સાક્ષીએ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે માતા પિતાને સાથે રાખી એક પુરુષ એક સ્ત્રીમાં હેત કરે, બરાબર, ગમે એટલી હદ સુધી હેત કરે, શાસ્ત્રે કામને નાથવા માટે મર્યાદા આવી લખી, જેમાં અત્યંત વૈરાગ્ય હોય એણે ત્યાગાશ્રમ લેવો, અને જેમાં રાગ હોય, વાસના હોય, તેણે વિચારીને ત્યાગાશ્રમ ન લેવો, એણે ગૃહસ્થાશ્રમ કરી લેવો. એક સ્ત્રીમાં હેત કરી, બરાબર, બીજી બધી જે સ્ત્રીઓ છે એને મા, બેન અને દીકરી સમાન સમજે તો પણ ગૃહસ્થનું કલ્યાણ સાધુ જેવું થાય. વચનામૃતનો સિદ્ધાંત છે, વેદનો સિદ્ધાંત છે. પણ આજના માણસનું જીવન કેવું થઈ ગયું? રખડેલ ઢોર કરતા ભૂંડું જીવન છે. આ કળિયુગમાં હવે એવા પાપો થઈ રહ્યા છે, તમે સાંભળી ન શકો, તમે વિચારી ન શકો. અત્યારે જે સ્ત્રીઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે દેશમાં, ભારતમાં, વારંવાર તમે ક્યાંક ને ક્યાંક સાંભળતા હશો. આ બધા દેશોમાં, આ બધાના મૂળમાં કામાશક્તિ, આ માયાનો પ્રવાહ છે. એમાંથી બીજી જગ્યાએ ઘટના થાય છે, એમાંથી શીખવા જેવું એ છે, જો આપણે આપણી જાતને, આપણા પરિવારને સલામત રાખવું હશે ને તો એને આ મહારાજની મર્યાદામાં અત્યારથી અકબંધ કરવો પડશે. પણ પ્રેમથી સમજાવીને, અમેરિકામાં ઘણા હરિભક્તોના પ્રશ્નો ઘણીવાર આવે છે કે સ્વામી, અમે આ દેશમાં રહીએ તો આ દેશમાં કોલેજોમાં અને એમાં એટલી બધી વિકૃતિઓ છે, છૂટછાટ છે, તો કેવી રીતે દીકરા દીકરીઓને બચાવી શકાય? વાત તમારી સાચી છે, એના માટે તમારે થોડું જાગૃત થવું પડે, ઘર સભા કરવી પડે, એના મનના મૂંઝાતા પ્રશ્નો હોય એને તમારે સોલ્વ કરવા પડે. તમે જો દીકરા દીકરીઓના પ્રશ્નો સોલ્વ ન કરી શકો અને ધંધો ને બિઝનેસ એમાં જ તમે પડ્યા રહેશો તો પછી આ પંખીડાઓ ઉડી જવાના. આજે કેવો મોટો રોગ છે, હવે કોઈને 35 વર્ષે પરણવું નથી, બોલો, આ એક નાનો રોગ કહેવાય? તો જે પરણી ગયા છે ને ભેગા રહેવું નથી, આ એ નાનો રોગ કહેવાય દાદા? જે છૂટા પડી ગયા છે, બરાબર, એ હખણા રહેતા નથી, આ કઈ નાનો રોગ? એકેય બાજુ સમજણ રહી નથી. સાચી વાત કે ખોટી વાત? જીવબા લાડુબાનું જીવન એમ કહેવા માગે છે કે આ જગતના સ્ત્રી ભક્તોએ પોતાનું સ્ત્રીત્વ, પોતાનું સતીત્વ એને સલામત રાખવા માટે આવા સ્ત્રી ભક્તોના જીવન વાંચવા, વિચારવા, પોતાના પરિવારની દીકરીઓ હોય એના સુધી આ વિચારો આપવા જોઈએ કે મહારાજને રાજી કરવાનો આ માર્ગ છે, આપણે આ રસ્તો લેવો જોઈએ. ભલે અમેરિકામાં છીએ, ગુરુજી ઘણી વાર ખૂબ સરસ વાત કરતા, આ દેશના રોડ સારા છે, એજ્યુકેશન સારું છે, ઘણું બધું સારું છે, એ સ્વીકારવું જોઈએ, પણ આ દેશના સંસ્કાર નથી સારા, એમાં સાવધાન થવું જોઈએ. દુર્ભાગ્ય છે આપણા દેશના માણસોનું કે આ દેશમાંથી ટૂંકી ચડ્ડી પહેરવાનું શીખી ગયા બધા, બરાબર, ટૂંકા કપડાં પહેરવાનું શીખી ગયા બધા, તમે જુઓ. પણ આ દેશમાં જે નૈતિકતા છે, ઓનેસ્ટી છે, પ્રામાણિકતા છે, એ કોઈ નથી શીખી શકતા. લેવું જોઈએ સારું, એની જગ્યાએ લીધું આપણે ખરાબ. માટે સાવધાન થવાનો સમય છે. આપણે ભગવાનના ભક્ત છીએ. ગુણાત્યાનંદ સ્વામીની વાત ફરીવાર બોલું. સ્વામી એમ કહે છે, ભૂખ્યો થયેલો ભરવાડ, ભૂખ્યા થયેલા ઢોર જ્યારે ઘાસ ખાતા હોય એને જોઈને પોતે ઘાસ ખાવા ન લાગે, એમ વિચારે આ તો ઢોર છે એટલે ભૂખ્યા થાય, ભલે ઘાસ ખાય, પણ હું તો માણસ છું, એમ કુસંગીને ફેલ ફતુર કરતા જોઈને આપણે વિચારવું
એ ભલે કુસંગી છે, ભલે કરે, આપણે તો સત્સંગી છીએ. આ વિચાર તમારા દીકરાઓના મગજમાં નાખવો પડશે. પૂજ્યપાદ ગુરુજી અમે નાના હતા, અમને રોજ આ વાતો કરી છે, એટલે મારા મગજ એવા સ્થિર થઈ ગયા છે. એટલે મેં આ વાત બે જીવનમાં ઉતારી પણ શકીએ છીએ, તમને સમજાવી પણ શકીએ છીએ. આપણે સત્સંગી છીએ, આપણે મહારાજના છીએ, આપણે મહારાજને રાજી કરવા છે. કેવી સરસ વાત આવે છે, હજી સાંભળો. આ પાંચ બહેનો મહામુક્તો હતા, અત્યંત ત્યાગી હતા, જ્યાં જાય ત્યાં સાથે રહેતા. તેઓ પોતાનો રથ જોડાવીને ત્યાં આવ્યા હતા મહારાજના દર્શન કરવા કુંડાલ ગામમાં. બાઈઓમાં તેઓ મોટેરા કહેવાતા હતા. તેમાં જીવુબા સાધુ સ્વભાવના હતા. તેમના ઉપર બધી બહેનોને પૂજ્ય ભાવ હતો. સાંખ્યોગી અથવા કર્મયોગી જેટલી સત્સંગી બાઈઓ હતી તે બધી જીવુબાને ગુરુ માનતી. જીવુબાના સાધુતાના ગુણ જોઈને બધી બાઈઓ તેમને માનતી અને પૂજતી. જીવુબા આખા સત્સંગનું હિત ઈચ્છતા અને સત્સંગી બાઈઓને ઘણા પ્રેમથી વાતો કરતા. પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર ટકોર કરી છે, પુરુષ ભક્તના પ્રશ્ન હોય તો સંતો ઉકેલી શકે, સ્ત્રી ભક્તોના પ્રશ્ન કંઈ બધા સંતો ઉકેલી શકે એ પોસિબલ નથી, વેરી પ્રેક્ટિકલ છે. એટલા માટે ગુરુજીએ ટકોર કરી છે. લોયાધામ ઇન્ડિયામાં સાંખ્યોગી માતાઓ એટલું પવિત્ર જીવન જીવે છે, આજે લાડુબા જીવુબાની ઝાંખી કરાવે એવું દિવ્ય જીવન એ સાંખ્યોગી માતાઓનું છે. બહેનોએ ત્યાં કોન્ટેક્ટ રાખવો જોઈએ, ત્યાંથી આશીર્વાદ લેવા જોઈએ. કંઈક મૂંઝવણ હોય, પ્રશ્ન હોય તો ત્યાંથી ઉકેલવા જોઈએ. સ્ત્રી ભક્તોએ સ્ત્રી ભક્તો દ્વારા સમાધાન મેળવવું જોઈએ, પુરુષ ભક્તોએ સંતો ભક્તો દ્વારા સમાધાન મેળવવું જોઈએ. આ મહારાજની કરેલી મર્યાદા છે, એ મર્યાદા પ્રમાણે જે જે ચાલે છે તે બધા સુખી થયા છે. તો ઘણી જગ્યાએ એમાં પણ ભેળસેળ મોટા પાયે થઈ છે અને એનું પરિણામ આપણે જોઈ પણ રહ્યા છીએ, ભયંકર પરિણામ આવી રહ્યું છે. જગતના ઘણા બધા જેલમાં ગયા છે અને જઈ રહ્યા છે અત્યારે, જુઓ તમે. મેં કહ્યું ને, આ મહારાજની કરેલી લીટી એ અમે તોડીએ કે તમે તોડો એમાં કોઈનું સુખ છે નહીં. એક નાની વાત કરું તમને. હરિલીલા કલ્પતરુ હમણાં હું વાંચતો હતો, એમાં દાદા ખાચર શ્રીજી મહારાજ પાસે આવ્યા. આખો પ્રસંગ વાંચવા જેવો છે. આમાં મૂળ દાદા ખાચર ગળગળા થયા. મહારાજને વિનંતી એમણે એ કરી કે મહારાજ, આપ ભગવાન છો, આપને તો સ્ત્રી કે પુરુષ એવો ક્યાં ભેદ હોય છે. આપ દયા કરો, અમારા બેન જીવુબા લાડુબા આ બધાની ખૂબ ઈચ્છાને ભાવના છે, એમની સેવા અંગીકાર કરો. દાદા ખાચરની અતિ આર્ત સ્વરથી વિનંતી હતી એને સાંભળીને શ્રીજી મહારાજ એમ બોલ્યા કે તમે ધર્મની સ્થાપના કરવા માટે પધારેલા અમે અને અમારી પાસે ધર્મનો ભંગ કરાવવાની પ્રાર્થના કરો છો. સ્ત્રીને પુરુષની મર્યાદા ચોખ્ખી કરવા તમે પ્રગટ થયા છે અને અમે જ જો મર્યાદા તોડીશું તો પાછળ બધા અમારું અનુકરણ કરશે. દાદા ખાચર અતિ ગળગળા હતા, આંખમાં આંસુ આવી ગયા. શ્રીજી મહારાજે વચલો રસ્તો કાઢ્યો કે તમારી ભાવના છે ને, એટલે શ્રીજી મહારાજે એક બાલકૃષ્ણ પ્રભુની મૂર્તિ મગાવી અને દાદા ખાચરને આપી અને કહ્યું કે તમે આ મૂર્તિ તમારા બહેન જીવુબા લાડુબાને આપજો, આ મૂર્તિમાં રહીને અમે બધો પ્રેમ સ્વીકારીશું, એટલે મર્યાદા પણ રહે અને આ મૂર્તિ દ્વારા અમે પ્રેમ સ્વીકારીશું, તમારા બહેનની ભાવના પણ પૂરી થાય. સત્સંગી જીવનમાં પણ આ સેમ કથા આવે છે. બાલકૃષ્ણ પ્રભુની મૂર્તિ આપી ત્યારે ફરીવાર બંને બહેનો ઉદાસ થયા. મહારાજ પાસે આવ્યા, મહારાજ અમને હેત તમારી મૂર્તિમાં છે અને અમે આ મૂર્તિની સેવા કરીએ, આપની મૂર્તિ મળે, આપનું સ્વરૂપ મળે તો સારું. શ્રીજી મહારાજે પછી પોતાની મૂર્તિ કરાવી અને પોતાની મૂર્તિ પૂજવા માટે આપીને કહ્યું કે તમે આ મૂર્તિની સેવા કરજો, એ મૂર્તિ દ્વારા તમારો બધો પ્રેમ અમે સ્વીકારીશું. મહારાજે કરેલી આ બધી મર્યાદાઓ છે અને જે શ્રીજી મહારાજ કરીને ગયા છે ને એમાં સુખ છે, આજ્ઞામાં જ સુખ છે. આ આપણા મગજમાં બરાબર ગ્રંથિ પાડી દેવાની જરૂર છે. એટલા માટે હું કહું છું, ઘણીક વાર અમે સંતો પણ મૂંઝવણમાં હોઈએ. સ્ત્રી ભક્તોને એવા પ્રશ્નો હોય, હા પુરુષ ભક્તો દ્વારા તમે પૂછાવો, સંતોનું સમાધાન પુરુષ ભક્તો દ્વારા આપી શકે, પણ એ બધું સમાધાન સંતો દ્વારા શક્ય
નથી હોતું. કોઈ કુસંગી બાઈઓ પણ જો જીવુબાના મુખની વાત સાંભળતી તો સત્સંગ કર્યા વિના જતી નહીં. શ્રીહરિની જેવી મરજી હોય તે પ્રમાણેની વાતો તેઓ બાઈઓને કરતા. હવે સ્ત્રી ભક્તોએ સ્ત્રી ભક્તોને સત્સંગ કરાવવો હોય તો કેવી રીતે કરાવો, નાની વાત વાંચી જાઓ. જીવુબામાં અપાર સદગુણ હતા પણ તેઓ પોતે પોતાના ગુણની ક્યારેય વાત કરતા નહીં. અને બીજા સત્સંગીના ગુણો ગાઈને તેને અતિ પ્રસિદ્ધ કરતા હતા. તેઓ જિંદગીભર હરિભક્તોની સાર સંભાળ રાખતા. કોઈ ગરીબ હરિભક્ત હોય તો તેને અન્ન વસ્ત્રાદિક આપીને તેની સાર સંભાળ રાખતા. કોઈ હરિભક્તને પરિવારમાં આગળ પાછળ કોઈ ન હોય કે અન્ન આદિકથી દુઃખી એવો ગરીબ હરિભક્ત હોય તો તેને પોતાની પાસે રાખતા. પોતાના ગ્રાસની ઉપજ બધી ગરીબ હરિભક્તને ખવડાવી દેતા. તેમની પાસે ભગવાનનું ભજન કરાવતા અને તેને ધર્મમાં દ્રઢતાથી ચલાવતા. જીવુબા આવી રીતે સ્ત્રી ભક્તોને સત્સંગ કરાવતા. હવે એક નવી વાત શરૂ થાય છે. સત્સંગ કરાવનારા બધા સંતોને ભક્તો, પુરુષોને બહેનો, બધાએ વાત યાદ રાખવા જેવી છે. જે કોઈ ધર્મ પાળવામાં ઢીલો હોય તેને તરત રજા આપી દેતા. ધર્મહીન ઉપર દયા લાવતા નહીં. કારણ કે આપણા સત્સંગની આવી પ્રથા છે. ધર્મભ્રષ્ટની સાળ સંભાળ રાખ્યા કરે તો તેનાથી સત્સંગમાં મોટું નુકસાન થાય છે. ટોપલીમાં એક કેરી બગડેલી હોય અને બગડેલી કેરી ઉપર દયા કરો તો પરિણામ શું આવવાનું? બોલો બોલો. માનવતાના નામે, ઉદારતાના નામે આખી દુનિયામાં પાપ ચાલી રહ્યું છે કે નહીં? અત્યારે ઇન્ડિયામાં રોહિંગ્યાનો સવાલ તમે જુઓ શું છે? આ જ છે ને, બગડેલી કેરી હાચવવાની વાત છે. કાશ્મીરની અંદરથી આટલા બધા પંડિતો કેવી રીતે માર્યા, કેવી રીતે ખદેડ્યા કોણ સમજી શકે છે? ધર્મના મર્મને કોણ સમજે? સત્સંગની રીત છે. દયા સારી વસ્તુ છે પણ દયા ક્યારેક ડાકણ જેવું પણ કામ કરે છે. કોઈ ગુણ ગુણ નથી હોતો, કોઈ દોષ દોષ નથી હોતો. ગુણ દોષ દૃષ્ટિ દોષ ગુણસ્તુભય વર્જિત. કઈ જગ્યાએ કયા સમયે ગુણને તમે વાપરો છો એના ઉપર એ ગુણ કે દોષનું કામ કરે છે. ક્યારેક ક્રોધ દોષ છે એ ગુણ બની જાય છે અને ક્યારેક દયા ગુણ છે એ દોષ બની જાય છે. ભરતજીનું બગડ્યું હોય તો કેનાથી બગડ્યું? દયાથી. વચનામૃતમાં મહારાજે વાત કરી. આજે આખી દુનિયામાં આ ચારે બાજુ પાપ ચાલી રહ્યું છે. જેણે ભગવાનને રાજી કરવા હોય એના માટેની આ વાત છે. કઈ વાત છે? ધર્મભ્રષ્ટની સાર અને સંભાળ રાખ્યા કરે તો તેનાથી સત્સંગને મોટું નુકસાન થાય. એક બગડેલી કેરી હોય તમે એને હાચવા જ કરો તો એ કેરી 99 કેરીને બગાડે. આ પ્રયત્ન કરવો જોઈએ સુધરે એનો, પણ ન સુધરે તો પછી એને 1, 2 ને 3. જો ધર્મમાં ઢીલાસ રાખવામાં આવે તો શ્રીહરિએ જે મોક્ષનું દ્વાર ખોલ્યું છે તે બંધ તુરંત બંધ થઈ જશે. 18 ચોપાઈની કથા પૂરી થઈ. હજી તો ઘણું બધું આવશે. આપણે એક એક વાત જીવનમાં ઉતારવા જેવી છે. આવતીકાલે એકાદશી છે. બધા ભક્તો એકાદશીનું ભજન કરવા પધારજો. મંતવ્ય જરૂર લખજો, આ વાતો વિચારજો અને વિશેષ આ બધી વાતો આપણે પરમ દિવસે સાંજની કથામાં શ્રવણ કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.